રાજકોટ અમરેલી જિલ્લાના વડિયા ગામે રહેતા નિસંતાન દંપતીનું સરોગેટ મધરની મદદથી સ્વપ્ન સાકાર થયું હતું અને એક નહીં પરંતુ જોડિયા બાળકોની સંતાન પ્રાપ્તિ થતા પરિવારમાં ખુશીની લહેર ફેલાઈ હતી. 28 વર્ષના લાંબા સમય બાદ નિસંતાન દંપતીને ત્યાં પારણું બંધાતા પરિવારમાં ખુશીની લહેર ફેલાઈ હતી. આ અંગે રાજકોટના વ્યંધવંત નિષ્ણાંત ડૉક્ટર ભાવેશ વિઠલાણીએ વિગત આપતા જણાવ્યું હતું કે વડિયા ગામે જંતુનાશક દવાનો વેપાર કરતા મોહસિનભાઈ સિંહોજીયા અને તેમના નિવૃત્ત શિક્ષિકા પત્ની લલિતા સંતાન પ્રાપ્તિ માટે લાંબા વર્ષોથી ઝંખતા હતા. સંતાન સુખ મેળવવા દંપતીએ અથાગ પ્રયત્નો કર્યા પરંતુ તેમની ઈચ્છા પરિપૂર્ણ ન થઈ ત્યારે તેમણે 28 વર્ષના લાંબા ગાળા બાદ અખબારના માધ્યમથી પોતાનો સંપર્ક સાધ્યો હતો. અમે આ માતૃત્વ ધારણ કરવા માટે ઘણા ઘણા પ્રયત્ન કર્યા 29 વર્ષ સુધી, અને પુરુષો હજી એમ કે દોરા ધાગા ના મને ઘણી વખત એમ જ કે ઓલા હનુમાનજીની મંદિરે જાઓ, ઓલા માતાજીની મંદિરે જાઓ, પણ હું એમ કે મારા મિસ્ટરને સહકાર આપું કે આપણે એવી અંધશ્રદ્ધા માનવું નથી. માતાજીને દેવું હોય તો આપણે એને ખબર જ છે કે આને શેની જરૂર છે, તો અહીંયા એને મેળાઈ ન આપે. અમને બે સંતાનો પ્રાપ્ત થયા એથી અમને ખૂબ ઘરમાં. લગ્નના 29 વર્ષ બાદ અનેક શારીરિક તકલીફો હોવા છતાં માતૃત્વની અતિશય ઝંખના નિસંતાનતા એટલે વ્યંધ્યત્વથી પીડાતા એક કપલમાં અમે ટેસ્ટ્યુબ બેબી સરોગસીની મદદથી એમને ત્યાં બે જોડિયા બાળક ધર્માત્મા અને પરમાત્માનો જન્મ થયો છે એ ખુશી રૂપે અમે આ જે આયોજન કરેલું છે અને એક સમાજને સંદેશો આપવા માગીએ છીએ કે કોઈ પણ ઉંમર હોય, ગમે તેવી તકલીફો હોય, જો તમારો દૃઢ મનોબળ હોય, યોગ્ય સારવાર લ્યો તો તમને બાળક મળે જ છે અને વાંઝિયાપણાનું મેણું તમે ભાંગી શકો છો. અમારા લગ્ન થયાના 29 વર્ષ થયા છે. 29 વર્ષમાં અમે અસંખ્ય જગ્યાએ દવાખાનાઓ છે, અંધશ્રદ્ધાઓની અનેક જગ્યાઓ છે, દોરા ધાગા છે, નાના મોટા સાધુ સંતો પાસે પણ અમે ગયા, અમને ક્યાંય એવી સફળતા ન મળી. મોટા મોટા દવાખાનાઓમાં સરોગસી થાય છે પણ એ લોકોનો ચાર્જ હાઈફાઈ હોય, ખૂબ જ ઊંચા, જે અમારા જેવા મધ્યમ વર્ગના માણસોને આ પરવડે નહીં. અમે ડૉક્ટર ભાવેશ વિઠલાણી સાહેબ પાસે ગયા અને અમને બધી વાત કરી તો અમને ખૂબ નજીવો ચાર્જ લાગ્યો અને ખરેખર થયું છે પણ અમને નજીવા ચાર્જે આ બાળકો અમને પ્રાપ્ત થયા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.